नमस्ते विद्यार्थिनी बहनों, आपणे सरल यादच्छिक निदर्शन पद्धतिना उदाहरणों समझ्या बाद हवे आपणे एना विशिष्ट दाखला के समझण माटे स्वाध्याय लईए। स्वाध्याय 7 विभाग ए, जो तमे पाठ्यपुस्तक पाना नंबर 261 पर पहेलो विकल्प प्रश्न छे, एक समष्टिमांथी पसंद करेल निदर्शमां नीचेनामांथी सानो समावेश थाय छे। एक आपणे कोई पण समष्टिमांथी निदर्शની પસંદગી કરીએ તો તેમાં કેટલા એકમો હોય તેવો પ્રશ્ન છે આ। તો વિકલ્પ એ છે સમષ્ટિના બધા જ એકમો, તો એ ખોટું છે। નિદર્શમાં સમષ્ટિના બધા જ એકમો હોવા જરૂરી નથી, તો પછી કંઈ નિદર્શનો મતલબ ના રહે। બીજો વિકલ્પ છે સમષ્ટિના ફક્ત 50% એકમો, તો આ પણ કોઈ ચોક્કસ નિયમ નથી કે નિદર્શમાં કેટલા એકમો હોવા જોઈએ, 50% કે 15% કે 25% નહીં। સમષ્ટિ કેવડી છે, કેવી છે, આપણી પાસે તેના પરિણામ મેળવવા માટે કેવી પરિસ્થિતિ ઉપલબ્ધ છે તેને આધારે આપણે નિદર્શની પસંદગી કરવામાં આવે છે। અને માટે યોગ્ય વિકલ્પ છે સમષ્ટિના કેટલાક એકમો નિદર્શમાં સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન સાચું છે, કે આ 4 આપણે સાચું વિધાન મેળવવાનું છે। તો ક્રમશઃ એક પછી એક વાંચતા જઈએ, તો જે નિદર્શમાં એકમની પસંદગી કરતાં પહેલાં અગાઉ પસંદ થયેલ એકમ સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે, સમષ્ટિમાંથી નિદર્શ માટે આપણે એક એકમની પસંદગી કરીએ અને ત્યારબાદ ફરી પાછો સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે, તો તેને કેવા પ્રકારનો નિદર્શ કહેવામાં આવે છે, પુરવણી સહિત કહેવામાં આવે ને। અહીં શું આપેલું છે, પુરવણી રહિત, એટલે આ યોગ્ય નથી, સાચું નથી। બીજું, જો તપાસ દરમિયાન એકમનો નાશ કરવો પડતો હોય તો નિદર્શ તપાસ માત્ર જરૂરી નહીં પણ ફરજિયાત છે। તો આ આપણે જે એકમનો નાશ થતો હોય, મેં તમને ઓલું ઇલેક્ટ્રિક બલ્બનું કે ટ્યુબલાઇટનું ઉદાહરણ આપેલું હતું કે તેને આપણે તપાસ કરવી કે કેટલા સમય માટે ચાલુ રહે છે, પછી તે બંધ થઈ જાય પછી તેનો ઉપયોગ નથી થઈ શકતો, બરાબર, એટલે કે એકમનો નાશ થાય છે। તો આવી પરિસ્થિતિમાં નિદર્શ તપાસ શું બને છે, ફરજિયાત બને છે। તો આ સાચું વિધાન છે। અને બીજા તમે વાંચો તો તમે ખ્યાલ આવી જશે કે આ યોગ્ય નથી। ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન સાચું છે, તો પહેલું છે સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં, જો સ્તરિતની માહિતી આપણે ઉપલબ્ધ નથી પણ તો ટૂંકમાં આપણે સમજીએ, તો જ્યારે સમષ્ટિમાં જુદા જુદા લક્ષણો ધરાવતા એકમો હોય ત્યારે કયા નિદર્શની પસંદગી કરવામાં આવે છે, સ્તરિત યાદચ્છિક નિદર્શની પસંદગી કરવામાં આવે છે। તો સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે, આ ખોટું છે, બરાબર। સ્તરિતમાં બધા જ એકમોને સમાન તક નથી મળતી, પરંતુ સામા મળશે, સરળ યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળે છે, ક્લિયર। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, પ્રાચલ અને આ ગણક અનુક્રમે કોના કોના લક્ષણ છે, આ મેં તમને ટીક કરાવ્યું છે, બરાબર છે। પ્રાચલ કોનું લક્ષણ છે, તો કહેશે કે પ્રાચલ સમષ્ટિનું લક્ષણ છે અને આ ગણક એ નિદર્શનું લક્ષણ છે, તો એ વિકલ્પ એ આવશે। ત્યારબાદ 5મો પ્રશ્ન, જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે, તેમાં આવશે પદિક, જે આપણા અભ્યાસક્રમમાં નથી। 6ઠો પ્રશ્ન, જો આપણે કોઈ સમષ્ટિ માટે સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કરતા હોઈએ અને સમષ્ટિના જુદા જુદા કદ ધરાવતા સ્તરોમાં વહેંચેલી હોય, તો હવે તેમાંથી પ્રમાણસર ફાળવણીવાળા સ્તરિત યાદચ્છિક નિદર્શનની પસંદગી આપણે કેવી રીતે કરી શકાય, તો સમષ્ટિના દરેક સ્તરના કદના પ્રમાણમાં તે સ્તરમાંથી નિદર્શના એકમો પસંદ કરો, બરાબર, આપણા અભ્યાસક્રમમાં આ વર્ષ માટે ન હોવાથી આપણે ટીક કરેલું નથી।
सातमो विकल्प कोई मॉल में प्रवेशता दरेक वाहन की सलामती कारणोंसर थती चकासणी सानु उदाहरण छे। तो दरेक वाहन की चकासणी करवामां आवे जेटला वाहन अहीं मॉल में प्रवेशे छे ते बधानी ज चकासणी करवामां आवे एटले आपणे शुं कही शकीए के समष्टिना बधा ज एकमोनी चकासणी करवामां आवे छे। तो ते सानु उदाहरण बनशे तो समष्टि तपास कहेवामां आवे छे, समष्टि तपासनुं उदाहरण बने छे। क्लियर? આપણા વિકલ્પવાળા પ્રશ્નો વિભાગ એ અહીં પૂર્ણ કર્યું, આગળ સમજીએ। વિભાગ બી, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે, જો સમષ્ટિમાંથી સમય, મૂલ્ય અથવા સ્થાનના સમાન અંતરે એકમો પસંદ કરવામાં આવે તો તે નિદર્શ યોજનાને સ્તરિત નિદર્શ યોજના કહેવાય છે। તો સ્તરિત નિદર્શ યોજના એટલે કે એના માટે સ્થાન ને મૂલ્ય અને સમયની સમાન અંતરે જરૂર નથી, પરંતુ સમાન સ્તરમાં વહેંચણી કરેલી હોવી જોઈએ, માટે આ પહેલું વિધાન ખોટું છે। ત્યારબાદ આગળ કે સમષ્ટિનું લક્ષણ છે, નહીં હમણાં જ આપણે આગળ જે વિકલ્પમાં જોયું ને કે કયું છે અહીંયા કે આ ગણક અને આ પ્રાચલ અને આ ગણક એ કોના લક્ષણ છે, તો પ્રાચલ એ સમષ્ટિનું લક્ષણ છે, પરંતુ અહીંયા શું આપવામાં આવેલું છે, આ ગણક એ સમષ્ટિનું લક્ષણ છે, તો માટે આ આપેલ વિધાન ખોટું છે। બરાબર છે? આ ગણક એ સમષ્ટિનું લક્ષણ છે તે વિધાન ખોટું છે। ત્રીજું, સારા નિદર્શમાં નિદર્શના એકમો સમયના એક જ ગાળામાં પસંદ થયેલા હોવા જોઈએ। બરાબર? તો એક જ ગાળામાં એટલે કે જુદા જુદા સમયમાં જો પસંદ કરવામાં આવે તો એની અસર આપણે આ નિદર્શની પસંદગી ઉપર થાય છે। જો એક જ ગાળામાં હોય તો એ યોગ્ય એક જ સમાનના એકમો પસંદ થાય છે અને તેનું પરિણામ યોગ્ય મળે છે, તો એને સારા નિદર્શમાં પસંદ કરે છે, તો માટે આ ત્રીજું વિધાન સાચું છે। જ્યારે સમષ્ટિના એકમોના ગુણધર્મો વચ્ચે વધુ અસમાનતા જોવા મળે ત્યારે સરળ સ્તરિત યાદચ્છિક નિદર્શન ફાયદાકારક પદ્ધતિ છે। હા, સાચું કે જુદા જુદા લક્ષણો, વિવિધ લક્ષણો હોય તો સ્તરિત યાદચ્છિક નિદર્શન વધુ યોગ્ય છે। પાંચમું, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે। સાચું, આ મુદ્દા યાદ રાખશો, સરળ યાદચ્છિકના આપણે આવી રીતે પૂછી શકાય એક માર્કમાં। છઠ્ઠું વિધાન, સમષ્ટિના એકમોને સમાન સમૂહોમાં વહેંચી તેમાંથી યાદચ્છિક નિદર્શો જે નિદર્શન પદ્ધતિમાં લેવામાં આવે છે તેને પદિક નિદર્શન કહેવામાં આવે છે। નહીં તો આ સમાન સમાન સમૂહોમાં વહેંચીને, સમાન એટલે એક સરખા સમૂહમાં વહેંચીને તો એને સ્તરિત કહેવાય, પદિક નહીં કહેવાય। બરાબર? તો આ વિધાન કેવું છે? ખોટું છે। ત્યારબાદ સાતમું, સમષ્ટિ તપાસમાં સમષ્ટિના દરેક એકમની તપાસ કરવામાં આવે છે। હમણાં જ આપણે જે મોલવાળું ઉદાહરણ લીધું હતું આગલા વિભાગીયમાં, તે રીતે બધા જ એકમોની તપાસ કરવામાં આવે તો તેને કેવું કેવી તપાસ કહેવામાં આવે છે? સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે। તો આ વિધાન સાચું છે। બરાબર છે? ત્યારબાદ બાદ વિભાગ બીમાં જ આપણી પાસે બીજા પ્રશ્નો છે, એક વાક્યમાં જવાબ આપો। તો અહીં તમારે એક વાક્યમાં જવાબ આપો, એમાં પ્રશ્ન નંબર 8, 9, 10 અને 11 જે સ્તરિત અને પદિકના છે તે કેન્સલ કરવામાં આવે છે। કયા? 8, 9, 10 અને 11 બાકીના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। શું કહે છે? કે નિદર્શ માહિતી પરથી સમષ્ટિ વિશે અનુમાન કરવાની પદ્ધતિને શું કહેવાય? આપણે સમજેલું છે, તમે ટીક પણ કરાવેલું હશે। બરાબર? અનેક સમૂહોમાં વહેંચાયેલી સમષ્ટિમાં જ્યારે સમૂહની અંદર રહેલા એકમોમાં ઓછું ચલન અને જુદા જુદા સમૂહોના અવલોકનો વચ્ચે વધુ ચલન હોય ત્યારે કયા નિદર્શનનો ઉપયોગ કરવો જોઈએ? બરાબર?
अनेक समूह में वेचायेली समष्टि में जयरे समूह की अंदर रहे एकमों में ओछु चलन ने जुदा जुदा समूहों में आ एक स्तरित प्रश्न है आप जो कि कट कर जवाब आप दो स्तरित निदर्शन उपयोग करवो जो है जे निदर्शन में सरखा अंतरे रहेला एकमों की पसंदगी करवामां आवे छे तेने कयु निदर्शन कहे छे सरखा अंतरे रहेला एकमनी पसंदगी आ पण आपणा अभ्यासक्रममांथी बात थशे ए छे पदिक निदर्शन सरखा अंतरे रहेला एकमोनी पसंदगी करवामां आवे छे सौथी वधु प्रचलित यादृच्छिक संख्यानुं कोष्टक कयुं छे तमने लखायुं हतुं ने टिप्पेटनुं कोष्टक वधु प्रचलित छे ते जवाब आवशे पांचमो कई तपास में वधु भूलो थाय छे बराबर तो ये तमे समष्टि तपास निदर्श तपास बराबर एमां सामा वधु भूलो थाय छे तो आपणे शुं कही शकीए समष्टि में वधु भूलो थाय छे समष्टि तपास एटले शुं बराबर ए उपरथी आपणे के जे तपास में समष्टिना दरेक एकमनी तपास करवामां आवे ते तपासने समष्टि तपास कहे छे पुरावणी रहित निदर्श एटले शुं आ पण टीक करायो छे सातमो प्रश्न बराबर त्यारबाद आठ नौ दस अगियार तमारे नथी करवाना बारमो तमे जो तो जो त्रण अंकों धरावती यादृच्छिक संख्या आपेली होय अने समष्टिनुं कद बे अंकों में होय तो निदर्श पसंद करवा यादृच्छिक संख्यानो उपयोग केवी रीते थशे तो आपणे ए जे कोष्टक आपेलुं होय ए त्रण अंकोनुं छे अने आपणे समष्टिमां बे अंकोना एकमो छे तो निदर्शनी पसंदगी करवा माटे आपणे आ त्रण अंकोवाळुं जे छे तेने आपणे बे अंको कोष्टकमां फेरवानुं आ उदाहरण मैं तमने समजाव्युं हतुं बे अंकोना कोष्टकमां फेर उदाहरणमां जो आ रीत तमने लखेली आपेली छे ते तमे अहींया जवाब माटे लखी शकाशे बे अंकोना कोष्टकमां फेरवी अने तेनो उपयोग करी शकाय छे एवी ज रीते जो तेरमो प्रश्न पण एवो छे बे अंको धरावती यादृच्छिक संख्या आपेली होय अने समष्टिनुं कद त्रण अंकोमां होय तो निदर्श पसंद करवा यादृच्छिक संख्यानो उपयोग केवी रीते करशो तो के बे अंकोनी संख्या आपेली होय समष्टिनुं कद त्रण अंकोमां छे तो बे अंकोवाळी संख्या लई अने बीजी बे अंकोवाळी एमांथी एक अंक लईने त्रण अंकनी संख्या बनावानी अने त्रण अंकनी संख्या बनावीने कोष्टक तैयार करवानुं अने तेने आपणे आ कोष्टकने त्रण अंकोमां फेरवीने निदर्श पसंद करवा माटे उपयोग लई शकाय छे ત્યારબાદ સમષ્ટિના પ્રાચલની વ્યાખ્યા આપો આ ટીક કરાયું છે અને નિદર્શ આ ગણકની વ્યાખ્યા આપો આ પણ તમને ટીક કરાવેલ છે તો એ તમે થિયરીના પ્રશ્નો છે આ બધાય ટીક કરાવ્યા છે આપણે અહીંયા ચર્ચા કરેલી તો એ પણ તમે લખી શકશો બરાબર છે તો વિભાગ બી પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ તો વિભાગ બીમાં આ બીજો ત્રીજો આઠ નવ દસ અગિયાર આપણો અભ્યાસક્રમમાં નથી તેમ છતાં બે અને ત્રણનું તમને શોર્ટમાં માર્ગદર્શન આપી દીધેલ છે તો તમે નોટબુકમાં નોંધ કરી લેશો